બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો અને નર્મદા નિગમના અધિકારીઓ આમને સામને આવી ગયા છે. થરાદ સ્થિત નર્મદા નિગમની કચેરીમાં કામ કરતા નર્મદા નિગમના અધિકારી પ્રવીણભાઈ ડામોર વાવ તાલુકાના ચોથાનેસડા ગામ નજીક ખેડૂતો દ્વારા કેનાલો ઉપર ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલા ઓઇલ મશીનો બંધ કરાવતા ઉશ્કેરાયેલા ખેડૂતોએ પ્રવીણ ડામોર નામના કર્મચારી ઉપર હુમલો કરી શર્ટ ફાડી નાખ્યું હતું. પ્રવીણ ડામોર નામનો કર્મચારી કેનાલનું પાણી આગળ સુધી પહોંચતું ન હોવાના લીધે કોળાવા અને ફાંગડી ગામની સીમમાં મશીન બંધ કરાવવા પહોંચ્યા હતા. ત્યારે ઉશ્કેરાયેલા ખેડૂતોએ આ હુમલો કર્યો હોવાની ઘટના બની છે. આ ઘટના બનતા નર્મદા નિગમના અધિકારીએ માવસરી પોલીસ મથકમાં 5 લોકોના નામજોગ અને ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. અમારા નર્મદા સ્ટાફ સાથે ટડાવ ફાંગડી વાસણથી અમે મશીનો બંધ કરાવતા કરાવતા અમારા બંનેને સમજૂતી કરાવતા કોળા ગામે આવતા મારા પર હુમલો કરી મને એકલાને માર ધડપડ માર મારે મારા મારે છે. કેટલા લોકો હતા? આશરે 200 માણસો હતા. ફરિયાદ બીજી કરી આપે? અમે કાર્યવાહી શરૂ કરી દીધી છે. એક તરફ ચોથાર નેસડા ગામના ખેડૂતોએ પાણી નહીં મળે તો પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે, તો બીજી તરફ ખેડૂતો જ અધિકારીઓ ઉપર હુમલો કરી રહ્યા છે, તો એ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત.